નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે દિવાળીનો સમય છે અને માર્કેટમાં બધી જગ્યાએ દિવાળીનો સેલ લાગેલો છે પણ સૌથી મોટો સેલ લાગેલો હોય ને તો ઇન્ડિયાના સ્ટોક માર્કેટમાં પીએસયુ સ્ટોક્સનો ટ્વેન્ટી પર્સન્ટ થર્ટી પર્સન્ટ ફિફ્ટી પર્સન્ટ સ્ટોક ડાઉન છે અને મને વોટ્સઅપમાં અને ઇમેલમાં બહુ બધી ક્વેરીઝ આવે છે ક્વેરીઝ બે ટાઈપની છે કે સર આમાં ઇન્વેસ્ટ કરી નાખું ભેલમાં ઇન્વેસ્ટ કરી નાખું આરસીટીસીમાં ઇન્વેસ્ટ કરી નાખું મિશ્ર ધાતુમાં ઇન્વેસ્ટ કરી નાખું બરાબર છે અને ઘણા લોકોને ક્વેશ્ચન છે કે શું કામ આટલું બધું ક્રેશ આવ્યું છે શું હજી વેઇટ કરવું છે અને આ ક્રેશ આવવાના રીઝન શું છે હવે આજે છે શનિવાર શનિ રવિવારે મારો એવો પ્લાન છે હવે કે આપણે છે ને સેક્ટર સ્પેસિફિક વાત કરશું ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક વાત કરશું અમુક વખત કોઈ સ્ટોકમાં કંઈક મેજર એક્ટિવિટી હોય ને તો એના વિશે વાત કરશું આપણે એટલે થોડીક બ્રોડ સિરિયસ ડિસ્કશન કરશું મજા આવશે બધી વસ્તુમાં હવે જો પીએસયુ સેક્ટરની વાત કરું અને આપણે અત્યારે ફોલો કરીએ છીએ બીએસસી બીએસસીનું જે પીએસયુ ઇન્ડેક્સ છે એ મોટું છે સરસ છે એ વાત કરીએ છીએ તો એ ઓલરેડી ચૌદ ટકા જેટલું ઘટી ગયું છે ચૌદ પંદર ટકા જેટલું કોઈ પણ ઇન્ડેક્સમાં કરેક્શન આવે તો એ બહુ મોટી વાત કહેવાય ઇન્ડેક્સ વાઇઝ વાત કરું છું હવે આપણે ઘણા બધા સ્ટોક છે એની અંદર પણ મેં અમુક મિક્સ સ્ટોક લીધા છે ખાલી એનું સેન્ટિમેન્ટ જાણવાને સમજવા માટે કે શું થઈ રહ્યું છે હવે જેમ કે બેંક ઓફ બરોડા છે તો અત્યારે હાઈથી અત્યાર સુધીમાં જે એટલે હમણાં એના હાઈ માર્યો હશે અને કરંટ પ્રાઇસ એનું કમ્પેરિઝન કરો તો વીસ ટકા ડાઉન છે બી એમએલ કરીને છે જે એ ટ્વેન્ટી એટ પર્સન્ટ ડાઉન છે ભારત ડાયનામિક્સ છે એ ફોર્ટી પર્સન્ટ કરેક્ટ થઈ ચૂક્યો છે ફોર્ટી પર્સન્ટ ભારત ઇલેક્ટ્રોનિક્સ છે એ સેવન્ટીન પર્સન્ટ ભેલ જે છે એ થર્ટી ફોર પર્સન્ટ કરેક્ટ થયો છે વિચારો કોલ ઇન્ડિયા છે એ ફિફ્ટીન પર્સન્ટ કોચિંગ સિપયાર્ડ છે એ ફિફ્ટી ટુ પર્સન્ટ કરેક્ટ થયો છે એનો હાઈ હતો ટુ એટ સિક્સ ઝીરો અને અત્યારે ચાલે છે તેરસો સિત્તેરની આજુબાજુમાં એન્જિનિયર્સ ઇન્ડિયા છે એ થર્ટી નાઇન પર્સન્ટ કરેક્ટ થઈ ગયો છે બરોબર ઓએનજીસી છે એ ટ્વેન્ટી ટુ પર્સન્ટ કરેક્ટ થઈ ગયો છે સેલ છે એ થર્ટી સિક્સ પર્સન્ટ કરેક્ટ થયો છે હિન્દુસ્તાન એરોનેટિક્સ છે જે એ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ કરેક્ટ થયો છે આઈઆરસીટીસી છે એ ટ્વેન્ટી સેવન પર્સન્ટ કરેક્ટ થયું છે મિશ્ર ધાતુ છે એ થર્ટી નાઇન પર્સન્ટ થયું છે એટલે તમે જો અમુક મેં બેંકના સ્ટોક લઈ લીધા અમુક મેં રેલવેના સ્ટોક લઈ લીધા અમુક ડિફેન્સ સાહેબ લીધા અમુક મેં પાવરના સ્ટોક લીધા અમુક મેં જે બધું સ્ટીલ વગેરે છે બધું એ બધું બી મેં લઈ લીધું એટલે ઓવરઓલ ખાલી તમને એક પિક્ચર હાર્ડલી બે ત્રણ સ્ટોક મેં જોયા કે જે અપ છે બાકી બધું ડાઉન છે હવે મારું અન્ડરસ્ટેન્ડિંગ કહું અને મેં બી હું થોડોક બાયસ છું પીએસયુ સેક્ટરમાં પણ મારું અન્ડરસ્ટેન્ડિંગ હું તમને કહું હું ક્યારેય પણ વધારે પીએસયુ સેક્ટરમાં એટ્રેક્ટેડ નથી ઇન ટર્મ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ કે મને એ ગમતા નથી એનું રીઝન કહું અને એક એક્ઝામ્પલ સાથે કહું એક સમયે જ્યારે આઈઆરસીટી આવ્યું હતું ને આઈઆરસીટી વખતે યુટ્યુબ તમે જોશો ને અત્યારે વિડીયો એ બધા એ બધા યરના વિડીયો કે જ્યારે આઈઆરસીટીસી આવ્યું હતું બધા મોનોપોલી મોનોપોલી આઈઆરસીટી મોનોપોલી 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 અને ઘણી વખત એવા બધા વિડીયોઝ ક્રિએટ કરવામાં આવે છે કે ભાઈ આ તો ગવર્મેન્ટ કંપની છે મોનોપોલી મોનોપોલી વચમાં એક સમયે આઈઆરસીટીસીમાં ગવર્મેન્ટની એક અનાઉન્સમેન્ટ આવી હતી કારણ કે ગવર્મેન્ટની એમાં સ્ટેક છે રેવન્યુ શેરિંગ છે એમાં અને એમાં એની પાસેથી વધારે રેવન્યુ શેરિંગ માગી લીધું એક ટાઈમે ગવર્મેન્ટે સ્ટોક ફટ દઈને કરેક્ટ થઈ ગયો હતો તમે જો આ વસ્તુ થોડા વર્ષ પહેલાની વાત છે તો ઇટ્સ વેરી ઇઝી સી ઇટ્સ વેરી ઇઝી કે આવા વિડીયો બનાવી નાખ્યા તો ગવર્મેન્ટ કંપની છે તો મોનોપોલી છે પણ દુનિયા એ રીતે નથી ચાલતી પીએસયુ મને એટલા માટે નથી ગમતું એના બે ત્રણ રીઝન કહું એક તો મોટા ભાગના પીએસયુ છે એ હેવીલી ગવર્મેન્ટના ડિસિઝનથી ઇન્ફ્લુઅન્સ થાય છે આઈઆરસીટીસીમાં કાલ સવારે બી કાંઈ ન્યૂઝ આવી ગઈ ને ગવર્મેન્ટના રેવન્યુ ત્યાંથી કરેક્ટ થવાનું શરૂ થઈ જશે એલઆઈસીમાં ક્યાંક ન્યૂઝ આવી ગઈ મિશ્ર ધાતુમાં ક્યાંક ન્યૂઝ આવી ગઈ ક્યાંય પણ જ્યાં ગવર્મેન્ટ છે બેન્કિંગ સેક્ટર છે પીએસસીમાં કંઈક અનાઉન્સમેન્ટ કરી દીધું તરત સ્ટોક ઉપર નીચે વોલેટાઇલ થાય જે મને નહીં ખબર હોય તમને નહીં ખબર હોય રેલવે વગેરેના સ્ટોકમાં ઘણું બધું બજેટ ઉપર ડિપેન્ડ કરે છે કે બજેટ કેટલું એમાં આવે છે આમ શું છે તેમ શું છે દર વખતે બજેટ જોઈને લોકો બેઠા એમાં એકદમ વોલેટાઇલ મુવમેન્ટ આવી જાય ડિફેન્સ સેક્ટર છે જે હવે એક બહુ ઇન્ટરેસ્ટિંગ સેક્ટર છે મારો વિચાર છે કે ડિફેન્સ સેક્ટર ઉપર એક બહુ સરસ ડિટેલ વિડીયો બનાવો કારણ કે ડિફેન્સ સેક્ટર છે ને એ ઇન્ટરેસ્ટિંગ છે એકદમ રિસ્કી બી છે પે ધ સેમ ટાઈમ ઇન્ટરેસ્ટિંગ છે એનું વેલ્યુએશન સમજવું બી ચેલેન્જ છે પણ ડિફેન્સ સેક્ટર બહુ વોલેટાઇલ છે અત્યારે એટલે ડિફેન્સ સેક્ટરમાં ઘણા બધા રૂલ્સ રેગ્યુલેશન્સ લાઇસન્સિંગ પ્રોસેસીસ ઘણી વખત ટેન્ડર પાસ થાય ટેન્ડર પાસ ન થાય ગવર્મેન્ટના પ્રોજેક્ટ મળે ન મળે ગવર્મેન્ટની શું પોલિસીઝ આવે છે નથી ગમતું ક્યારે ગવર્મેન્ટ કઈ સ્વિચ સ્વિચ ઓન સ્વિચ ઓફ કરે તો મારું શું થશે બીજી વસ્તુ મેં એ જોયું છે બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ આપું કે ઘણી બધી વખત મેં એવું જોયું છે કે માનલો કે અમુક પીએસયુ સેક્ટર અથવા તો અમુક પીએસયુ કંપની ખોટ ખાધી હશે એ બેંક થવા જતી હશે કાંઈ બહુ મોટા ફંડિંગના ઇશ્યુ ચાલતા હશે તો ગવર્મેન્ટ બીજી પીએસસી કંપનીને કહેશે કે તમારું ફંડ ડાયવર્ટ કરો જેમ કે એસબીઆઈ આવું ઘણી બધી વાત એસબીઆઈ ડિરેક્ટ કર્યું છે કે તમારા પૈસા હવે એલઆઈસીમાં નાખો અહીંયા નાખો ત્યાં નાખો હવે એસબીઆઈ તો બેન્કિંગ છે એને જે કરવાનું હતું એ એના કોર ઓપરેશનથી એને કમાણો અને હવે એસબીઆઈ પોતે પોતાનામાં નાખે પૈસા કાં તો એના ફંડ મેનેજર વિચારી અને એને જ્યાં ઓપોર્ચ્યુનિટી લાગતી હોય ત્યાં રોકે એની બદલે ગવર્મેન્ટના ડિરેક્શન પ્રમાણે પૈસા ગમે ત્યાં રોકે જસ્ટ બીકોઝ કે બીજી કંપનીમાં પ્રોબ્લેમ છે તે પૈસાનો યુઝ એ કઈ રીતે ઇફેક્ટિવલી કરી શકશે આ વસ્તુ મેં ખાસ જોઈ છે આ બે રીઝન એવા છે ને કે મને એવું લાગે કે આમાં કોઈ કંટ્રોલર નથી કાલ સવારે કાંઈક થઈ જશે કાલ સવારે અને ગવર્મેન્ટનું પોલિસી રિસ્ક કહેવાય મેનેજમેન્ટ રિસ્ક કહેવાય બીજી બધી ઇન્ડસ્ટ્રીમાં શું થાય છે કે આ બે રિસ્ક સૌથી ઓછાથી જે હોય છે એવું નથી કે આઈટી સેક્ટરમાં ગવર્મેન્ટની પોલિસી કામ નથી કરતી પણ બહુ ઓછું હોય છે કે તમે એક ડિસ્કાઉન્ટ કરીને ચાલી શકો કે ઇટ્સ ઓકે મને એક ફેક્ટર કરીને ચાલી શકો અહીંયા તો આ જ સૌથી મોટું ડિસિઝન છે એટલે હું છે ને થોડોક નેગેટિવલી બાયસ છું પહેલે ત્યાં સમહાવ પર્સનલી હું તમને પર્સનલી કહું છું મને કોઈ દિવસ પીએસયુ સેક્ટર ગમતા નથી અને હું મોટાભાગે ઇન્વેસ્ટમેન્ટ આમાં કરતો જ નથી કારણ કે મને એવું લાગે છે કે આના કરતા બહુ સારા સારા સેક્ટર્સ અને બહુ સારા સારા સ્ટોક્સ આપણી પાસે પડેલા છે તો હું શું કામ આટલું ગવર્મેન્ટનું રિસ્ક લઉં હું શું કામ આટલું મેનેજમેન્ટનું રિસ્ક લઉં મને ખબર નથી ક્યારે શું થઈ જવાનું છે મને ખબર નથી ક્યારે કંઈ કંપનીને પીએસસી બેંકમાં ડિરેક્ટ કરી દેશે કે ભાઈ તમે આમાં પૈસા આ બેંક ડૂબવા જાય છે તમે આમાં પૈસા નાખો એલઆઈસી ડૂબવા જાય છે તમે આમાં પૈસા નાખો તે એવું આપણને ખબર જ ન પડે કે એના પૈસા કોર ઓપરેશનમાંથી કમાણેલા પૈસા છે એ ક્યાં યુઝ થવાના છે બરોબર હવે એક તો આ બીજું કે જે ક્રેશ થઈ રહ્યો છે એમાં બે ત્રણ રીઝન છે એક તો ઓવરઓલ એફઆઈઆઈ તો સેલિંગ કરેલું છે ઓવરઓલ માર્કેટનું તો એમાં જે રૂટીન કરેક્શન આવવાનું હતું એ બી આમાં ફેક્ટર થયું છે અમુક હું અલગ અલગ બ્રોકર્સના રિપોર્ટ વાંચતો હતો કે અલગ અલગ બ્રોકરે શું રિસર્ચ કર્યું છે મોટાભાગના બ્રોકરોનું એવું કહેવું છે કે ભાઈ અનનેસેસરી ઘણું બધું આમાં બાઇંગ થઈ રહ્યું હતું ઓવર ઇન્ફ્લેટેડ પ્રાઇસીસ હતા તો એક કરેક્શન તો ડ્યુ હતું તો એ બી છે અને બીજી વસ્તુ એવી છે કે ગ્રાઉન્ડ લેવલ પર હું તમને ગ્રાઉન્ડ લેવલની વાત કરું છું ગ્રાઉન્ડ લેવલ ઉપર પીએસયુ સેક્ટરને એક મોટું પોલિસી રિફોર્મ્સની જરૂર છે હવે છે ને થિયોરિટિકલી આ વાત કહેવી બહુ ઇઝી લાગે પણ કોઈ પણ કન્ટ્રીમાં જે પીએસયુ સેક્ટર છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે કારણ કે ડાયરેક્ટ પબ્લિક સાથે જોડાયેલું હોય છે પછી તમે રેલવે લઈ લો ડિફેન્સ લઈ લો કે બેન્ક્સ લઈ લો કે ગમે તે લઈ લ્યો અને મને જેવું લાગે છે કે લાસ્ટ અમુક સમયમાં જે બહુ એગ્રેસિવ રિફોર્મ્સ થવા જોઈએ પોલિસી રિલેટેડ આ બધા સેક્ટર્સનું ગ્રુમિંગ કરવા માટે એમાં હજી બહુ મોટો ગેપ છે કમ્પેર ટુ બીજા બધા કન્ટ્રી જોશો જેની સાથે આપણી કોમ્પિટિશન છે એ લોકોનું ઇકોનોમિક્સ એ લોકોની ઇન્ડસ્ટ્રી એ લોકોને જે ફેસિલિટીઝ આપવા માંગે આવે છે પીએસયુ સેક્ટર નાગ લેવા માટે એની કમ્પેરિઝનમાં આપણા કન્ટ્રીમાં ઘણો બધો હજી ફરક છે તો અમુક એવા બે ત્રણ રીઝન છે કે ભાઈ અનનેસેસરી ઓવરવેલ્યુએશન થઈ ગયું હતું તો કરેક્શન તો એક ડ્યુ જ હતું બીજું એવું છે કે જે એફઆઈનું અને જે અત્યારે માર્કેટ ઇન્ટરવ્યુમાં વીકનેસ ચાલે છે તો ટેન પર્સન્ટ એ બી એડ થઈ ગયા અને બીજું બધું મિક્સ થઈને આટલું કરેક્શન આવેલું છે હવે એવું કે ઘણા લોકો પૂછતા હોય કે ભાઈ ઇન્વેસ્ટ કરાય ઇન્વેસ્ટ કરાય જો હું કહી દઉં કે મેં તમને રિસ્ક કહી દીધું કે આ સેક્ટરમાં રિસ્ક શું છે બીજી વસ્તુ એનો મતલબ એમ નથી કે ચલો બધા સ્ટોક ખોટા છે અને ક્યાંય આપણને વેલ્યુએશન મળતું નથી છે અમુક આમાંથી અમુક સ્ટોકનું હું સ્પેસિફિક વિડીયો બનાવીશ અત્યારે હું તમને નહીં કહું અત્યારે મારે ખાલી ઓવરઓલ આ ઇન્ડસ્ટ્રી વિશે વાત કરું હતું કારણ કે છે ને અમુક ડિફેન્સ સ્ટોકના છે એને આપણે અલગ રીતે જોવું પડે અમુક રેલવે સ્ટોક છે એને અલગ રીતે જવું પડે પીએસયુ બેંક છે તો એને અલગ રીતે જોવું પડે રાઇટ ઓવરઓલ આખી ઇન્ડસ્ટ્રીમાં હું બ્લેક એન્ડ વ્હાઈટ આન્સર ના આપી શકું કારણ કે એ ઇટ્સ રોંગ આન્સર ટેકનિકલી અને ફંડામેન્ટલી રોંગ આન્સર બટ હા અમુક આમાં સારા સ્ટોક્સ છે સૌથી મોટો પ્રોબ્લેમ શું આવે તમને હું કહું આ લોકોના વેલ્યુએશનમાં મને ક્યારેય ઘણા બધા પીએસયુ સ્ટોક્સનું વેલ્યુએશન સમજાણું જ નહીં બીજા બધા ઘણા બધા યુટ્યુબર હોય છે એને એનું હું માર્ગદર્શન ફોલો કરવા જાઉં તો ઇટ્સ વેરી ઇઝી કે હું તમને કહી દઉં અચ્છા હું કોલ ઇન્ડિયાનો એક વિડીયો બનાવું છું આ રેશિયોમાં થાય છે આનું આટલું વેલ્યુએશન હું તમને આઈઆરસીટીસીનું કાંઈ કે એકસિટમાં વેલ્યુએશન બતાવી દઉં પણ ડિફેન્સ સ્ટોક કે પીએસયુ સ્ટોક્સને સમજવા માટે તમારે બહુ સ્પેસિફિક ઇન્ડસ્ટ્રી નોલેજ જોઈએ એ લોકોના એક્સપેન્સીસ એ લોકોની ઇન્કમ એ લોકોનું ઓપરેશન્સ બહુ અલગ હોય છે એ લોકોના એન્યુઅલ રિપોર્ટ્સ વાંચવા બી બહુ અઘરા હોય છે અને મને ખાસ ડિફિકલ્ટી પડેલી છે ઘણા લોકો આમ કોન્ફિડન્સ ઘણા લોકોને કેવું હોય એ લોકો આઈસીઆઈસી બેંકને બી એનાલિસિસ કરી લેશે સુઝલોનને બી એનાલિસિસ કરી લેશે ઝોમેટોને બી એનાલિસિસ કરી લેશે અને હિન્દુસ્તાન ને બી કરી લેશે અને ભેલને બી કરી લેશે એ લોકોનું સાચું નોલેજ નથી આઈ ડોંટ થિંક સો કોઈ પણ કંપનીને અથવા તો કોઈપણ સ્ટોકને સમજવા માટે એ ઇન્ડસ્ટ્રીનું નોલેજ બહુ જરૂરી છે અને ઘણી ઇન્ડસ્ટ્રી કોમ્પ્લેક્સ છે એ તમારે એક્સેપ્ટ કરવું પડે એને એન્યુઅલ રિપોર્ટમાં જો આ લોકોને આખા ઓપરેશન જ બહુ અલગ હોય છે એ સમજવું બહુ અઘરું છે એટલે આ લોકોના વેલ્યુએશન આપણે ગણવા બેસીને ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે આપણને આનું વેલ્યુએશન બી સમજાય હું તમને એક ચેલેન્જ કહું છું ઇટ્સ નોટ ઇમ્પોસિબલ બટ ઇટ્સ વેરી ડિફિકલ્ટ એમ હાર્ડલી અમુક અમુક સેક્ટરને આપણે સમજી શકીએ ડિફેન્સ સેક્ટર ઉપર હું બહુ ઇન્ટરેસ્ટિંગ વિડીયો બનાવીશ હું પોતે ઘણું બધું એમાં સમજુ છું અને નેક્સ્ટ અમુક વર્ષોમાં ડિફેન્સ સેક્ટર બહુ સરસ ગ્રોથ થશે આપણા ઇન્ડિયાનો અને હોપફુલી ગવર્મેન્ટ ઘણી બધી એગ્રેસિવ પોલિસી લાવશે બટ એઝ ઓફ નાવ મારો વિચાર છે કે પીયુસયુ સેક્ટર ઘણું બધું ઘણા બધા સ્ટોક ડાઉન છે યાર ઘણા બધા એમ પણ ચલો આપણે માની લઈએ કે એક ભેલ છે એક સારો છે બરોબર સ્ટોક ભારત ડાયનામિક્સ છે એક સારું છે કોચિંગ સીપીઆર્ડ સારું છે પણ એમાં બી ફિફ્ટી ટુ પર્સન્ટ ડાઉન ગયું છે ચલો તો અમુક અમુક જે સારા સ્ટોક છે ઇવન આઈઆરસીટીસી બી સારો છે એવું નથી બિઝનેસ મોડલ પ્રમાણે સારો છે તેમાં અમુક ટુકડે ટુકડે પૈસા નાખી શકાય એક સાથે નહીં તમે અમુક સારા સ્ટોક પકડો ને અત્યારે તો એમાં ટુકડે ટુકડે પૈસા નાખાય એક સાથે નહીં જેમ કે તમારી કેપિટલ છે એક એક્સ અમાઉન્ટની જે તમારે ઇન્વેસ્ટેબલ કેપિટલ તમે માનો છો તેના 20% ટ્વેન્ટી બસ એનાથી વધારે નહીં એવું અત્યારે નહીં વિચારવાનું કે જો ને અમુક સ્ટોક તો પચીસ ટકા ડાઉન છે ચાલીસ ટકા ડાઉન છે ચલો એમાં ઇન્વેસ્ટ કરી નાખું વી નેવર નો કે ઇઝ ઇટ અ ફોલિંગ નાઈફ એક લટકતી તલવાર છે કે નહીં બેટર છે કે આ કરેક્શન આવ્યું છે અમુક જે સારા સ્ટોક આપણને લાગતો હોય તો ટ્વેન્ટી એમાં ઇન્વેસ્ટ કરો માં બાકી બચાવી ના રાખો અને તમારા પોર્ટફોલિયો છે એનું ટોટલ જે એક્સપોઝર છે એ પીએસસી સ્ટોકનું બહુ ઓછું રાખજો સોશિયલ મીડિયા ઉપર ઘણા સ્ક્રીનશોટ ઘણા લોકોએ પોસ્ટ કરેલું છે કે જે અત્યારની જે ગવર્મેન્ટ છે એ લોકોએ અમુક અમુક સ્ટેટમેન્ટ આપી દીધા હતા ઓપ્ટિમિસ્ટિક સ્ટેટમેન્ટ આપ્યા હતા એના લીધે એક રિટેલ કંઈક કેમેરાનો ઇસ્યુ હતો એટલે વિડીયો બંધ થઈ ગયો હતો જે ગવર્મેન્ટે અમુક ઓપ્ટિમિસ્ટિક સ્ટેટમેન્ટ આપેલા હતા તો ઘણા બધા લોકોને જે ખબર નહોતી એ લોકોએ ઘણા પીએસસીમાં ઇન્વેસ્ટ કરી નાખ્યું અને પછી એ લોકો મોટા મોટા લોસમાં છે કહેવાનો મતલબ એ કે તમારો PSU તમે ઇન્વેસ્ટ કરતા હોય તો તમારો પોર્ટફોલિયો એક બહુ નાનકડો પાર્ટ હોવો જોઈએ બહુ નાનું એક્સપોઝર આપો મોટું એક્સપોઝર રાખશો તો બધું રેડ રેડ થઈ જશે અને મજા નહીં આવે વિડીયો અહીંયા એડ કરું છું હજી આપણે પીએસયુ સ્ટોક અમુક સ્પેસિફિક સ્ટોક અમે ડિફેન્સ સેક્ટર બધું ઘણું બધું એનાલિસિસ કરશું ખાસ કરીને સેટર્ડે સન્ડે મળતા રહેશો આપણે સારા સારા વિડીયોમાં અને તમે બી આ સેક્ટરની સલાહ સૂચન ઇન્સાઇટ્સ આપી શકો આ વિડીયોની નીચે હું બી શીખીશ બીજા બી લોકો શીખશે મળશો આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ